હેડલાઇન્સ બાદ મુખ્ય સમાચાર પર નજર કરીએ. ધાંગધ્રા પોલીસે યુવકને માર મારવાના મામલે યુવકની કિડની ફેલ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેની ગંભીરતાને લઈને પોલીસે યુવકને ઇલાજ માટે રૂપિયા આપવાની વાતનો વિડીયો વાયરલ થયો છે. ધ્રાંગધ્રા પીઆઈએ થોડા સમય અગાઉ એક મુસ્લિમ યુવકને ખંડણીની ફરિયાદને આધારે ધરપકડ કરી હતી અને બાદ લોકઅપમાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને યુવકને પોલીસે માર્યા બાદ યુવકે કિડની ફેલ થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી, જેને પગલે યુવકે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે તપાસના આદેશ આપતા પીઆઈ દ્વારા સમાધાન કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પીડિત યુવકના ઘરે ચક્કર મારવાના શરૂ કર્યા હતા, જેમાં સમાધાન માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે યુવકની સારવાર માટે પોલીસ દ્વારા રૂપિયા આપવાની વાત કરતા વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પોલીસ કર્મચારી રૂપિયા આપવાની વાત કરતા નજરે પડે છે. સારવાર છે ને એ આપણને તરત મળી જાય, બસો ને લાઈન લાઈન બાજુ બોલાવાનું, એ પછી વારો આવે ત્યારે જેટલી લાંબી લાઈન કીધું એ સમજાવ્યા હતા એટલે હા પડી. જો કે આ સમગ્ર વાયરલ વિડીયો મામલે પીડિત યુવકના પિતાએ પણ કબૂલ્યું હતું કે આ વિડીયો સાચા છે, જેમાં પોલીસ ઘરે આવી યુવકને સારવાર માટે રૂપિયા આપવાની વાત કરી છે તે સાચી છે. મારા દીકરો સોય ગુલામ હુસૈન ઉંમર 24 વર્ષ 2018 ના રોજ એમ તો વ્યાસ સાથે પોલીસ સ્ટેશન બોલાવી ગોળમાર મારતા તેને બંને કીધું ફેલ થઈ ગયેલી, થોડા પછી અમે સિવિલ હોસ્પિટલમાં દવા લીધેલી, કેટલી હોસ્પિટલમાં દવા લીધી, ત્યાર પછી પાછી સિવિલમાં દવા મળી, ત્યારબાદ અમે આરના હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા. ત્યાં એસીબીના કોન્સ્ટેબલ અબાદ ખાન તથા એક અન્ય એસ બીજા પોલીસવાળા એક એમને સાગડી ચાર અમને પ્રેશર કરવા માંડ્યા કે ભાઈ તમે તમારા બાબાની દવા આરના હોસ્પિટલમાં કરાવો, નહીં તો અમે તમારા ઉપર સાચા ખોટા કેસ કરાવી અને તમને ફિટ કરશું. ત્યારબાદ હાલમાં 2 દિવસ પહેલાં એમ કે વ્યાસ સાહેબ અમારા ઘેર આવેલા પ્રાર્થના સમયે સાડા 8-9ના ગાળામાં એમ કે વ્યાસ સાહેબ એમને જણાવ્યું કે ભાઈ તમારે જે કંઈ દવા દારૂનો ખર્ચ છે લઈ લો, આ કેસનું પુનરાવર્તન કરી નાખો, આ કેસમાં તમે સમાધાન નહીં કરો તો તમને ગામમાં રહેવા નહીં દઈશ, અને તમને ગામમાંથી રિઝલેટ કરાવી દઈશ, બીજા નંબરમાં તમારા બાબાને ખોટી રીતે કોઈ પણ કેસમાં સંડોવી અને તેને હું એવો ફિટ કરાવી દઈશ કે એની જિંદગી પૂરી થઈ જશે. અમે આદિવાસી માણસો હોય, નાના માણસો હોય, પૈસાથી અમે પહોંચી શકતા ન હોય, પૈસા દરેક પીવા માણસો વ્યાસ સાહેબ ગામમાં તેમની બહુ દાદાગીરી ચાલે છે અને અતિશય ગરીબ માણસો ઉપર એટલો જોડમ ઉધારે છે જેની કોઈ સીમા નહીં. આરજી મારે ધ્યાનમાં લઈ ઉપયોગ ન્યાય થઈ મળે તે માટે મેં ગૃહ મંત્રાલયને 2-3 ફેક્સ કરેલા છે, ગૃહ મંત્રાલયને લખેલું છે, પણ આજ સુધી મને કોઈ ગરીબ માણસનું પણ સાંભળવામાં આવ્યું નથી. જિલ્લા કલેક્ટર સાહેબને પણ મેં આવેદનપત્ર આપી જણાવેલું છે, જિલ્લા કલેક્ટર સાહેબને 10 તારીખના લેટરમાં પોતે જણાવે છે કે ભાઈ મેં જે તે વિભાગને જાણ કરેલી છે યોગ્ય પગલાં લેવા માટે, આપણે 8મી તારીખમાં કોઈ પણ આદિવાસી સીધી ભાષાની કોઈ અરજી સાંભળવામાં કોઈ પણ ફરિયાદ લેવામાં આવેલી નથી. અમારી નમ્ર અરજ છે કે વ્યાસ સાહેબની તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, જે તે જગ્યાએ અમને જે જુલમ કરવામાં આવે છે તેના માટે અમને ન્યાય મળે તેની હું આશા રાખું છું. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.